નમસ્કાર મિત્રો, એચ કે ડ્રીમ્સ 2005માં હું ધર્મિષ્ઠા તમને વેલકમ કરું છું. આજે જે DIY છે એ વેસ્ટ મટીરિયલમાંથી છે, ઝીરો બજેટમાં છે, જે ઘણા કોસ્ટલી મળતા હોય છે. ઓનલાઈન તમે જોઈ શકો છો કે ખૂબ જ કોસ્ટલી હોય છે. તો ચાલો તે આપણે સ્ટાર્ટ કરીશું. આ રીતના મારી પાસે વેસ્ટ તાર પડ્યા છે. જો તમારી પાસે આ રીતના તાર પડ્યા હોય તો એમાંથી તમે બનાવી શકો છો. આ જે તાર છે એની ઉપર થોડો કાટ લાગ્યો છે, તો એને જે પેપર છે એનાથી ઘસીને ઉખાડી નાખવાનું છે. અને એ રીતના ના કરો તો જ્યારે બન્યા પછી તમે કરવું હોય તો એ વખતે પણ કરી શકો છો. આ જે તાર છે એને તમારે જે શેપ આપવો હોય એ પ્રમાણે તમે શેપ આપી શકો છો. મેં આમાં સ્ક્વેર શેપ આપ્યો છે અને આમાં મારી હસબન્ડ અને મારી ડોટરે મારી હેલ્પ કરી છે, કારણ કે જે તાર છે એ ખૂબ જ કડક છે. એને થોડા ટાઈટ કરવા માટે, એને જે શેપમાં લેવાનું છે શેપ આપવા માટે મારે હેલ્પની જરૂર હતી, એટલા માટે. અને જે છે એને આ રીતના મેં માપ લીધું છે, પણ ખૂબ જ મોટું બનતું હતું અને મારે નાની સાઇઝ જોઈતું હતું, એટલે પછી મેં એને નાની સાઇઝમાં એ રીતના કરાવ્યું છે. અને આ જે બીજા તાર નાના ટુકડા તમે જુઓ છો એ બાંધવા માટે છે. એ એકદમ રબર ટાઈપના જે તાર છે એ છે, એનું એલ્યુમિનિયમના તાર કહી શકીએ એ રીતના છે. અને એને આ રીતના બાંધી દીધું છે અને સ્ક્વેર શેપ આપ્યું છે. તમે રાઉન્ડ શેપ પણ આપી શકો છો, ડાયમંડ શેપ પણ આપી શકો છો, ટ્રાયેંગલ પણ આપી શકો છો. મારે સ્ક્વેર શેપમાં જોઈતું હતું એટલે મેં સ્ક્વેર શેપ આપ્યું છે. અને આ રીતના શેપ આપ્યા પછી એને જે વચ્ચે સ્ક્વેર નાના બીજા ચોરસ બનાવવાના છે એના માટે ઊભી લાઇન કરીને મેં કટ કરાવી દીધી છે. અને એ લાઇન આ રીતના કટ કરી છે. આ તમે તાર જુઓ છો, એવા મેં લગભગ 5 તાર છે એટલું કટિંગ કર્યું છે. અને આડા પણ 5 લીધા છે. એવી રીતના 10 ટોટલ 10 તાર થાય છે. અને 10 એ રીતના રાખીને એને નીચેથી પણ અને ઉપરથી બંને જગ્યાએથી વાળી લેવાના છે. વાળ્યા પછી જે બીજો એક્સ્ટ્રા આપણી પાસે જે એલ્યુમિનિયમના તાર હોય એનાથી બાંધવાના છે. આ મારા હાથમાં તમે જુઓ છો એકદમ રબર જેવા મુલાયમ તાર છે, જેનાથી બાંધી શકાય છે. અને આ રીતે પકડ વડે કટિંગ કર્યા છે. આ રીતના કટિંગ થઈ ગયા પછી એના જે બંને સાઈડના જે કોર્નરવાળા શેપ છે એને વાળવાના છે. અને આ રીતના સાઇઝ નક્કી કરી લીધી છે કે આટલું ડિસ્ટન્સ રાખવું છે. હવે એ ડિસ્ટન્સ રાખ્યા પછી તમને બતાવીશ કે જે કોર્નર છે એ કઈ રીતે વાળ્યા છે. તો એને આ રીતના કરીને એક યુ શેપ કહીએ એ રીતના આપવાનું છે. આ રીતના યુ શેપ આપી દેવાના છે બંને બાજુથી. આ રીતના શેપ આપતા જવાનું છે અને માપ લેતા જવાનું છે, જેથી કરીને ડિસ્ટન્સ પણ ખ્યાલ આવે, વધારે ડિસ્ટન્સ ન આવી જાય એ માટે. અને જે બધા પહેલાં આ રીતના યુ શેપ આપી દીધા પછી જ આપણે એને ત્યાં આગળ લગાવીને બીજા તારથી બાંધી શકીશું, કારણ કે પછી નાનું મોટું થશે તો શેપ ઓકે નહીં લાગે. એટલે તમે જુઓ છો દરેકને પહેલાં યુ શેપ આપી દીધા છે. યુ શેપ આપ્યા પછી એને આ રીતના મૂકી દીધા છે અને પછી એને તાર બાંધ્યા છે, જેથી કરીને દરેકનો શેપ આવી જાય અને દરેકની વચ્ચે ડિસ્ટન્સ જે રાખવાનું છે એ ડિસ્ટન્સ પણ ઓકે આવે. હવે આપણે આડી લાઇન કરી દીધી છે, હવે ઊભી લાઇન કરીશું. તો ઊભી લાઇનના જે 5 બીજા તાર બાંધ્યા કાપ્યા છે આપણે, કટિંગ કર્યા છે, એ લઈશું. એ લીધા પછી આ જે છે એ સ્ક્વેર મોટો છે એમાં પણ બીજા નાના એવા સ્ક્વેર ઊભા થશે. આને પણ આપણે નીચેથી યુ શેપ આપીશું અને ઉપરથી પણ, પરંતુ નીચેથી જે યુ શેપ આપવાના છે એ થોડું આપણે જે નીચે વધારે આમ કંઈ આપણે લટકાવવું હોય તો લટકણ તરીકે યુઝ કરી શકીએ એ માટે થોડું વધારે યુ શેપ આપીશું. એ તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે કઈ રીતના નીચેથી શેપ આપ્યા છે. આ 5 કટિંગ થઈ ગયા છે અને આટલું ડિસ્ટન્સ રાખ્યું છે. હવે ડિસ્ટન્સ રાખ્યા પછી એને યુ શેપ આપ્યા છે. હવે તમે નીચેના પોર્શનમાં જુઓ છો કે થોડા વધારે છે. હવે આને વચ્ચે વચ્ચેના પોર્શનથી આપણે બીજો તાર લઈ અને એના વડે બાંધી દેવાના છે, જેથી કરીને એકબીજાની જગ્યાએ ફિક્સ રહે અને હટે નહીં. તમે આ રીતે બાંધવું ના હોય તો તમે એને રેન્ડ પણ કરાવી શકો છો, પરંતુ એના માટે દુકાને લઈ જવું પડશે અને થોડો ખર્ચ પણ થશે, કારણ કે ફ્રીમાં તો નહીં જ કરી આપે. હવે તમે જુઓ છો આ લટકણ માટે પણ સરસ એવું રેડી થઈ ગયું છે. આ રીતના સ્ક્વેર રેડી થયા પછી આને આપણે કલર કરી અને નવું ફિનિશિંગ આપીશું. તો કલર કરવાનું છે એ માટે મેં નીચે એક પ્લાસ્ટિક કવર છે એ પાથર્યું છે અને એની ઉપર કલર લઈશું. સૌ પ્રથમ તો જે
કાર્ટ જેવું હોય એ તમે એ તાર વખતે ના ઉખાડ્યું હોય તો અત્યારે ઉખાડી શકો છો। હવે મેં આમાં ગોલ્ડન કલર લીધો છે, આ રીતના મારી પાસે ગોલ્ડન કલર પડ્યો છે એટલા માટે, અને ગોલ્ડન કલર લગાવ્યું પરંતુ મને ગોલ્ડન કલરનો લુક એટલો બધો આવ્યો નહીં અને કલર પણ એટલો ઉપસી નથી આવ્યો, એટલા માટે મેં એ કલર કેન્સલ કર્યો। અને પછી મારી પાસે રેડ કલર પણ હતો અને એક બ્લુ કલર હતો। જો તમારી પાસે કલર અવેલેબલ હોય તો જ તમે લગાવી શકો છો, અને ના હોય તો તમે એને એમને એમ પણ લગાવી શકો છો અને સારું લાગે છે। અને આ કલર જે ગોલ્ડન કલર છે એ પણ મને યોગ્ય ના લાગ્યો એટલા માટે મેં ચેન્જ કરી લીધો છે, અને ગોલ્ડન કલરના બદલે મેં બ્લુ કલર કર્યો છે। બ્લુ કલર લગાવવાથી, કારણ કે મારા જે દિવાલ છે એ વ્હાઇટ કલરની છે અને બ્લુ કલર છે, ખૂબ સરસ લાગી રહ્યો હતો। આ રીતના એને એક શેડ આપી દીધો છે, અને એક શેડ આપ્યા પછી સુકાઈ ગયા પછી ફરીથી મેં આ રીતે બીજો શેડ આપી દઈશું, જેથી કરીને થોડું ડાર્ક થઈ જશે। આ જે છે ખૂબ જ હેલ્પફુલ છે વસ્તુ, આમ પરચેસ કરવા જઈએ ઓનલાઈન પણ તમે સર્ચ મારીને જોશો કે વાયર ક્લિપબોર્ડ તો ખૂબ જ કોસ્ટલી મળતું હોય છે, અને આપ જો આપણા ઘરમાં આ રીતના વાયર હોય તો આપણે એમાં ઇઝીલી બનાવી શકીએ છીએ। અને એની ઉપર આપણે બાળકોની સ્ટીકી નોટ છે એ પણ લગાવી શકીએ છીએ, ફોટો લગાવી શકીએ છીએ, અને લુક વાઇઝ પણ ખૂબ જ સરસ લાગે છે। તમે ઘરમાં તમારા જે ફોટો હોય એને ડેકોર તરીકે પણ લગાવી શકો છો। આજે કલર નથી થયું છતાં પણ કેટલું સરસ લુક મારી રહ્યું છે એનું, અને જ્યારે કલર થઈ ગયું પછી પણ ખૂબ જ સરસ લાગે છે, એ તમે આગળ વિડીયોમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે। તો તમારી પાસે આવા વેસ્ટ વાયર પડ્યા હોય તો તમે એમાંથી આ રીતના યુઝ કરી શકો છો। આમાં થોડો કલર કરવામાં સમય લાગે છે, કારણ કે એક એક તાર છે એમાં કલર કરવાના છે, અને આ તમે શરૂઆતમાં પણ કલર કરી શકો છો, પરંતુ શરૂઆતમાં કલર કરવામાં શું થાય છે કે આપણે જે તાર ફિટિંગ કરીએ છીએ એને એલ્યુમિનિયમના તારથી આપણે જ્યારે ફિટ કરીએ તો એલ્યુમિનિયમ જે છે એ તાર એવા દેખાઈ આવે છે, એટલા માટે જ્યારે બની જાય પછી કલર કરીશું તો વધારે સારું રહેશે। અને આમાં આ રીતના મેં એક લટકણ તરીકે બે બાજુ છે, જેથી કરીને કંઈ ભરાવવું હોય તો પણ તમે ત્યાં ભરાવી શકો છો। આ તમે જુઓ છો એક શેડ થઈ ગયો છે, એ થઈ ગયા પછી પણ સુકાઈ ગયા પછી બીજો શેડ માર્યો છે, અને બંને વખતે શેડ થઈ ગયા છે એ પછી તમે જુઓ છો કે આ કેવું લાગી રહ્યું છે, અને જ્યારે આપણે દિવાલ ઉપર લગાવીશું ત્યારે એનો કલર બરાબર આપણને દેખાશે। એ પછી મારી પાસે એક આ મૂર્તિ છે નટરાજ ભગવાનની, એ પણ ખૂબ જ જૂની છે, તો એને બે વોશ કરી પરંતુ એનો જે કલર છે એ જતો નથી, થોડી કાળાશ પડતી છે, અને આ મેં લોકલ માર્કેટમાંથી ફક્ત 50 રૂપિયામાં લીધી છે, તો એને મેં આ રીતના ગોલ્ડન કલર કરી દીધો છે। મારી પાસે જે ગોલ્ડન કલર અવેલેબલ હતો એ લીધો છે, લેતા તો મેં મૂર્તિ લઈ લીધી છે પરંતુ પછી મને ખ્યાલ આવ્યું કે આજે ઘરમાં મૂકવી યોગ્ય નથી હોતી, બધા એવું કહે છે, એટલા માટે મેં મારું ગાર્ડન પોર્શન જે છે બાલ્કની એરિયા છે ત્યાં આગળ મારું જે તુલસી છે એ બાજુ રાખી છે, પરંતુ ખૂબ જ કલર ડલ હતો એટલા માટે મેં એની ઉપર ગોલ્ડન કલર કર્યો છે। અને ગોલ્ડન કલર લગાવ્યા પછી આ કંઈક અલગ જ લાગે છે, એનો જે શેપ છે એ ઉપસી આવે છે અને ખૂબ જ સારી દેખાય છે। કોઈ પણ કલર કર્યા પછી જો તમે વર્નિશ લગાવશો તો એની શાઇનિંગ ખૂબ જ સરસ આવતી હોય છે, તો તમે એ પણ વર્નિશનો પણ યુઝ કરી શકો છો। અને જે આ જે છે એને પહેલાં મેં પીતાંબરીથી પણ ઘસી જોયું, પરંતુ જે એની ડાર્કનેસ જે છે આ કલર જે બગડી ગયો છે એ નીકળતો નથી, કારણ કે પહેલાં જે આ હતું એકદમ બ્લેક હતી, ખૂબ જ ઘસી ત્યારે આ થોડી આટલી ઉજળી થઈ છે। અને બીજું એ કે આ કોપર કલરમાં પણ નથી કે ગોલ્ડનમાં પણ નથી, કંઈક બ્લેકિશ પરથી થઈ ગઈ છે, એટલા માટે મેં આની ઉપર કલર કર્યો છે, અને ગોલ્ડન કલર લગાવ્યા પછી ખૂબ જ સરસ લાગી રહી છે। તમારા ઘરમાં પણ આવી કંઈ મૂર્તિ પડી હોય કે કંઈ વેસ્ટેડ લાગતું હોય કે ખૂબ જ જૂની થઈ ગઈ છે કે ફેંકી દેવા જેવું છે એવું લાગતું હોય તો તમે એને કલર કરશો તો ખૂબ જ સરસ લાગશે, અને કંઈક નવી વસ્તુ છે એવું પણ આપણને લાગશે।
आ पहेला मैं एक गणेश भगवानी मूर्ति जे छे ए पण मैं आने कलर करेली छे, तो तमे ए पण मारा जे प्लेलिस्ट छे एमां जईने चेक करी शको छो। तो तमने ख्याल आवशे के जे वेस्ट मूर्ति हती ए कलर कर्या पछी केटली सुंदर लागे छे। तो तमे पण तमारा घरमां आवी कोई स्टेच्यू पड़ी होय तो एने तमे कलर करीने न्यू लुक करी शको छो। એવું જરૂરી નથી કે આપણે જૂની થઈ વસ્તુ તો એને ફેંકી દઈએ, પરંતુ એને તમે થોડીક કંઈક આઈડિયા કદોડાવી એને એને નવી કરી શકો છો, એને કલર કરી શકો છો, એનામાં કંઈક ડેકોર અલગ કરીને પણ તમે એને નવું કરી શકો છો। અને જે વસ્તુ જો ફેંકી દેવા લાયક હોય એ પણ આપણને ખૂબ જ સરસ લાગતી હોય છે, તો એ જે વસ્તુ છે એને રિયુઝ કરીને તમે યુઝ કરી શકો છો। એ તમારા ઉપર ડિપેન્ડ છે, તમે ઈચ્છો એ રીતે તમે એને ન્યૂ લુક આપી શકો છો। આ જે મૂર્તિ છે એને હું કલર પણ કરી શકું, અને કલર ના કર્યો હોત તો એની ઉપર એવું જરૂરી નથી કે મારે ગોલ્ડન કલર કરવો, આની ઉપર મેં બ્લેક કલર કર્યો હોત તો પણ એ સરસ લાગત, કારણ કે એની જે ફિનિશિંગ છે એનું જે પેઇન્ટિંગ છે ખૂબ જ સરસ છે એટલા માટે। અને જરૂરી નથી કે ગોલ્ડન જ કલર કરવો, તમે કોઈ પણ કલર કરી શકો છો। અને તમે કોઈ પણ જે ગૂગલમાં જઈને પણ સર્ચ મારશો તો આ રીતના તમારી પાસે જે મૂર્તિ હોય એના તમને ઘણા બધા શો પીસ જોવા મળશે, અને એમાંથી પણ તમે આઈડિયા લગાવી શકો છો કે તમારા ઘરની જે વસ્તુ છે એને તમે કઈ રીતે ડેકોર કરી શકો છો, અને તમે આ રીતના એને નવી કરી શકો છો। તમે જોઈ શકો છો કે આ બ્લેક હતી એમાં કેટલો સરસ ડિઝાઇન થઈ ગઈ છે અને સરસ એવો કલર પણ થઈ ગયો છે। અને આ થઈ ગયા પછી એના ઉપર વર્નિશ લગાવી દેશો એટલે એની જે શાઇનિંગ છે એ પણ દેખાઈ આવશે। તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો। અને હા, બીજી વસ્તુ એ કે તમે જે વિડીયો જુઓ છો એમાં તમને થોડોક પણ હેલ્પફુલ થતો હોય તો ચોક્કસથી લાઇક કરો, અને કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવો કે તમને મારા કેવા વિડીયો ગમે છે, મારા DIY સારા લાગે છે કે વ્લોગ સારા લાગે છે, તો હું પણ એ રીતના વિડીયો તમારી સાથે શેર કરતી રહું। આ વર્નિશ લગાવી રહી છું, વર્નિશ લગાવ્યા પછી તમે જુઓ છો કે એની શાઇનિંગ કેટલી બધી વધી ગઈ છે। અને આને પછી મેં ગાર્ડન, મારું જે ગાર્ડન એરિયા છે ત્યાં મૂક્યું છે। જ્યારે પણ તમારી સાથે ગાર્ડનિંગનો જે વિડીયો શેર કરીશ એ વખતે તમે જોશો કે મેં આ ક્યાં મૂકી છે, અને એકદમ અલગ જ લુક થઈ ગયો છે એનો। તો મિત્રો, મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો। અને આના પહેલાં જે મેં તમારી સાથે જે રેક્સ શેર કર્યું છે, જે તમને એક વાયરનું ક્લિપર્ડ બનાવીને, એ પણ તમને કેવું લાગ્યું જણાવજો। અને જો તમારી પાસે એવું વાયર હોય તો પણ મને જણાવજો કે તમે કેટલામાં પરચેસ કર્યું છે, કારણ કે મને ખ્યાલ છે ત્યાં સુધી મેં ઓનલાઈન જોયા છે ખૂબ જ કોસ્ટલી આવે છે। અને જો તમારી પાસે આ રીતના વાયર હોય તો એમાંથી ચોક્કસ બનાવજો, અને જે પણ પર્સન બનાવો એ મારી સાથે કોમેન્ટમાં ચોક્કસથી શેર કરજો કે તમે તમારા ઘરે આવી રીતના બનાવ્યું છે, કારણ કે ઘણા મિત્રો જે છે એ આ રીતના મારા વિડીયો જોવે છે અને એમાંથી બનાવે પણ છે, પરંતુ મને આ રીતના કોમેન્ટમાં જણાવશો તો મને ખૂબ જ ગમશે। તો મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો। આ આપણી જે સ્ટેચ્યુ છે નટરાજ ભગવાનની એકદમ રેડી થઈ ગઈ છે, અને સ્ટેચ્યુ ખૂબ જ સરસ લાગી રહ્યું છે। નીચેનું જે પોર્શન છે એને પણ ગોલ્ડન કલરથી કવર કરી લીધો છે। હવે આ જે તમે જુઓ છો ક્લિપબોર્ડ, વાયરનું ક્લિપબોર્ડ છે, એની ઉપર તમે ગોગલ્સ પણ લગાવી શકો છો, તમારી ફોટો ફ્રેમ છે એ પણ લગાવી શકો છો, જસ્ટ તમને આઈડિયા આવે એ માટે મેં આને લગાવીને બતાવ્યું છે। આમાં મેં વોચ પણ લગાવી છે, મારી બેબીની વોચ છે, બેબીના ચશ્મા પણ લગાવ્યા છે, પ્લસ સ્ટેકી નોટ પણ લગાવી છે, અને ફોટોઝ પણ લગાવ્યા છે। તો તમે તમારી પાસે જે વસ્તુ હોય એ લગાવી શકો છો, અને સાઇડમાં મેં તમને બતાવ્યું છે કે આ કેટલા કોસ્ટલી ઓનલાઈન મળતા હોય છે, એની પ્રાઇસ તમે જુઓ છો। પહેલી જે છે 1,649 છે, 700ની છે, અને આ રીતના એના અલગ અલગ પ્રાઇસ છે, અને આપણે 0 બજેટમાં બનાવી શકીએ છીએ। તો મિત્રો, આ વિડીયો તમને જરા પણ હેલ્પફુલ થયો હોય તો એક લાઇક તો મને મળવો જ જોઈએ, અને વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે તો થેન્ક યુ।